ગણપતિજીની જે આપણે 10 દિવસ પૂજા અર્ચના કરી, કથા રાખી, સત્યનારાયણની કથા રાખી, ઘણા લોકો રાસ ગરબા પણ યોજતા હોય છે. 9-10 દિવસ એકદમ ઉલ્લાસ ઉમંગ ભર્યા વાતાવરણ બાદ ગણપતિજીની આપણે વિદાય કરવાની હોય છે. અને ખાસ કરીને આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં 55,000 થી લઈને 60,000 જેટલી મૂર્તિઓનું આજે વિસર્જન થવાનું છે. તેના માટે ઘણી બધી સુરત મહાનગરપાલિકા દ્વારા ઘણી વિશિષ્ટ પ્રકારની યોજનાઓ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ તે વાત કરીએ તે પહેલા આપણે ભરતભાઈ આપણને ગણપતિજીના જે સ્વરૂપ છે, ગણેશજીના 11 સ્વરૂપ વિશે માહિતી આપશે અને કયા કયા કૃત્રિમ તળાવો જે મનપા દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા છે તેના વિશે પણ આપણને જણાવશે. નમસ્કાર મિત્ર, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મંગળ કરતા દેવ ગણેશજી વગર અશક્ય છે. આપણા શાસ્ત્રો મુજબ કોઈ પણ શુભ શરૂઆત કરીએ એ ગણપતિ દાદાનું આહ્વાન આપીએ છીએ અને ત્યાંથી આપણે એક શરૂઆત કરીએ છીએ. મોટાભાગે ગણેશ ચતુર્થી આવે છે અને અનંત ચૌદશ સુધી લગભગ 11મા દિવસે આપણે ગણપતિ દાદાને વિદાય કરીએ છીએ. ખાસ મારે મિત્રો આપને એ કહેવું છે કે જ્યારે જ્યારે આ ઉત્સવ આવે છે ત્યારે ખૂબ ધામધૂમથી આપણે હર્ષોલ્લાસ સાથે આ ગણપતિ દાદાનો ઉત્સવ મનાવીએ છીએ. 11 દિવસ સ્થાપના કરીએ છીએ. મુખ્ય તહેવાર મહારાષ્ટ્રનો છે પણ આપણે પણ પડોશી રાજ્ય છે ને આપણે પણ આસ્થા છે અને ગણપતિ દાદાની કૃપાથી સુરત શહેર ખૂબ સારી રીતના વિકાસ થઈ રહ્યો છે. ખાસ આની જે શરૂઆત થઈ એ સામાજિક સંગઠન માટે, રાજકીય સંગઠન માટે આપણે ગુલામીમાંથી બહાર આવીએ એના માટે આ ગણેશજીની સ્થાપના કરવામાં આવી લોકમાન્ય તિલક. હવે આ પરંપરા ચાલી અને એ પરંપરામાં જ આઝાદી મળી ત્યાર પછી પણ આ પરંપરા ગણેશજીની સ્થાપનાની ચાલી. ઘરે ઘેર મહોલ્લા મહોલ્લામાં પંડાલો સ્થપાયા, મંડપો સ્થપાયા, એની અંદર ધાર્મિકતા આવી. બહુ સારી વાત છે કારણ કે માણસનું જીવન ધાર્મિકતાથી જો સાથે હોય તો માણસ બહુ સારી રીતના પોતાનું વિચારધારા સારી રાખી શકે છે અને કામ સારું કરે છે. આ પરંપરા આગળ વધી છે અને આટલા વર્ષો પછી પણ આ પરંપરામાં વધારો થયો છે. મને યાદ છે કે સુરતમાં પહેલાં 5,000-10,000 એવી ગણપતિની પ્રતિમાઓની સ્થાપના થતી હતી, આજે 60,000 ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો એક આસ્થાનો વિષય છે, એક શ્રદ્ધાનો વિષય છે, ધાર્મિક વિષય છે અને એ જરૂરી છે અને સારું છે ધર્મની અંદર. પણ મારે યુવાનોને ખાસ મારે આજે એ જણાવવું છે કે આ ધાર્મિક ઉત્સવની અંદર જે આપણે 10 થી 11 દિવસ ખૂબ સરસ 2 ટાઈમ આરતી પૂજા કરીને ગણેશજીની ઉપાસના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે મારે યુવાનોને ખાસ કહેવું છે કે આપ મિત્રો આ શુભ દિવસે એક સંકલ્પ લો કે આપ વ્યસનથી દૂર રહો, વ્યસન મુક્તિ અભિયાન તમે ચલાવો, કોઈ વ્યસન કરતું હોય તો એને તમે અટકાવો અને સારી બાજુ વાળો. કારણ કે વ્યસનથી ઘણા બધા કુટુંબોનો વિનાશ થયો છે, ઘણા બધા કુટુંબો ખેદાન વેદાન થયા. તો મારે આજના આ દિવસે યુવાનોને અપીલ કરવી છે, વ્યસનકર્તાઓને અપીલ કરવી છે કે મહેરબાની કરીને તમે આ વ્યસનોથી દૂર રહો અને ગણપતિ દાદા આપને એમાં સહાય કરે. બેને જે વાત કરી એમાં બીજી એક વાત આપને હું કહી દઉં કે જે જે કૃત્રિમ તળાવો છે 5 ફૂટથી ઉપરના શ્રી ગણેશ છે એ લોકોને દરિયા કિનારે જઈને એનું વિસર્જન કરવાનું છે. 5 ફૂટથી નાના, 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ હોય એ ગણપતિ દાદાનું જે વિસર્જન આજે કરવાનું છે એના માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ સારી વ્યવસ્થા છે. હું સેલ્યુટ કરું છું એ લોકોને, ખૂબ સરસ વ્યવસ્થા કરે છે. અને એની સાથે બેન બીજી એક વસ્તુ સરસ છે કે પોલીસ બંદોબસ્ત બહુ સરસ રાખે છે. ગઈકાલથી પોલીસ બંદોબસ્ત લાગી ગયો અને પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ આસ્થા સાથે એક શિસ્તબદ્ધ રીતે આજે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. તો મિત્રો ડુમ્મસ, કાંદી ફળિયા, ડક્કા ઓવારા આ બધા સુરત શહેરના લોકો પરિચિત છે આ બધી જગ્યાથી, ત્યાં આગળ કૃત્રિમ તળાવ બનાવ્યો છે. ગાંધીબાગની પાછળનો જે ભાગ છે ત્યાં પણ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. પાલ આરટીઓ પાસે પણ કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. સિંગાપોર કોઝવેમાં પણ ત્યાં કૃત્રિમ તળાવ છે. નંદનવન રો હાઉસ છે, નવાગામ ડિંડોલી ત્યાં પણ કૃત્રિમ તળાવની સગવડ છે. અને સરીન સુડા સેક્ટર ત્યાં પણ, સચિનની અંદર સુડા સેક્ટર ત્યાં પણ કૃત્રિમ તળાવની સગવડ છે. તો મિત્રો આપ જો માટીની પ્રતિમા હોય
તો આપ આપના ઘરે પણ કોઈ મોટા પાત્રની અંદર ગણપતિ દાદાનું વિસર્જન કરી શકો છો. અને એ જે પાણી છે એ તમે કોઈ ફૂલ છોડમાં નાખશો તો વૃક્ષારોપણ માટે પણ એક સારું કામમાં આવશે. બીજું, જેને પ્લાસ્ટર ઓફ પેરિસની કદાચ મૂર્તિ છે તો એ લોકો ખરેખર આ કૃત્રિમ તળાવમાં આપ વિસર્જન કરજો. તાપી નદીની અંદર વિસર્જન કરવાનો બિલકુલ પ્રયત્ન નહીં કરજો, કારણ કે મેં જોયું છે કે તાપી નદીના કિનારે જ્યાં જ્યાં ડક્કા જ્યાં જ્યાં ઉવારા છે ત્યાં એ લોકોએ પોલીસ પણ બેસાડી છે અને એ દરવાજા બંધ રાખ્યા છે. તો પર્યાવરણને જાળવવા માટે મિત્રો આ કૃત્રિમ તળાવની અંદર આપ ગણેશજીનું વિસર્જન કરજો અને ત્યાંથી ખૂબ આગળ જશે. બીજો બેને એક સવાલ કર્યો છે કે ગણેશ ભગવાન એના 11 સ્વરૂપો છે. મિત્રો, અલગ અલગ નામથી અલગ અલગ રીતે આપણે એમને બોલાવીએ છીએ, તો 11 સ્વરૂપોના ફક્ત નામ કહીશ અને પછી આપણે આ કાર્યક્રમ આગળ ચલાવીશું. મિત્રો, દુંદાળા દેવ દરેક સ્વરૂપમાં હાજરા હજુર આપણે ત્યાં હોય જ છે 11 દિવસ. આજે 10 અને 11 દિવસમાં આપણે એનું વિસર્જન કરીએ. પહેલાં બાળ ગણપતિ, નાના બાળ ગણપતિ જે આપણે જોઈએ છે, ત્યાર પછી કિશોર ગણપતિ, ત્યાર પછી ઉર્ધ્વ ગણપતિ, ત્યાર પછી ભક્ત ગણપતિ, વીર ગણપતિ, શક્તિ ગણપતિ, હેરંગબા વિઘ્નેશ્વર ગણપતિ, લક્ષ્મી ગણપતિ, મહાગણપતિ, વિજય ગણપતિ અને ભુવનેશ્વર વિઘ્નરાજ ગણપતિ. આ ગણપતિના 11 સ્વરૂપ છે અને આપણે અલગ અલગ સ્વરૂપે એની પૂજા અને અર્ચના કરી છે. અને મારે એક વાત કરી છે કે ગણેશજી ખરેખર વિદ્યાના નાયક છે. યુવાનોને હું ખાસ એટલા માટે અપીલ કરું છું, યોગ વિદ્યા, વેદ વિદ્યા, લોક વિદ્યા, આ બધી જે વિદ્યાઓ છે એના મહાનાયક ગણેશજી છે. અને ગણપતિ દાદા જે છે એ વિનય ખૂબ સરસ કામમાં આવશે. તો વિનાયક એ નખશીખ વિશુદ્ધ નાયક છે. અને લોકો કહે છે કે કોઈ પણ દુકાન હોય, ઘર હોય, કોઈ પણ નવો ધંધો હોય તો એને જે શરૂઆત કરવી હોય તો એ મંગળ કાર્ય માટે આરંભ શ્રી ગણેશજીથી થાય છે. બિલકુલ, ખૂબ સરસ ભરતભાઈ આપણને ગણેશજીના 11 સ્વરૂપો છે તે વિશે માહિતી આપી. અને આપણે વાત કરીએ કે 2 વર્ષ જે કોરોના કાળના આપણે ખરાબ વિતાવ્યા છે, એટલે આ વખતે તો ખૂબ વધારે પ્રમાણમાં સુરતમાં દરેક જગ્યાએ નાનામાં નાની મંગલ મૂર્તિથી લઈને 5 ફૂટ કે તેથી વધારે મૂર્તિઓ, ખૂબ 55,000 થી 60,000 જેટલી મૂર્તિઓ આજે ગણેશજીની વિસર્જન થવાની છે. અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે વિઘ્નહર્તા છે તો આપણા જીવનના દરેક વિઘ્નો ભગવાન નાશ કરે. આપણે જો મુહૂર્તની વાત કરીએ કે ગણેશ વિસર્જનના મુહૂર્ત છે તો અત્યારે જે સમય છે 11:15 નો સમય છે. અને આપણે તેની વાત કરીએ કે સવારના જે મુહૂર્ત હતા 6 વાગ્યાથી લઈને સવારે 10:30 સુધી ખૂબ સારા મુહૂર્ત હતા, અમૃત મુહૂર્ત કહી શકાય. અને ત્યારબાદ બપોરે 12:00 થી 1:50 સુધી શુભ મુહૂર્ત છે. ત્યારબાદ સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી ચલ છે અને રાત્રિ 9:00 થી 10:30 વાગ્યા સુધી લાભના મુહૂર્તો છે. અને જો આપણે સુરત શહેરની આગળ વાત કરીએ તો સુરત શહેરમાં 5 ફૂટથી વધુની ઊંચાઈની જે મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવા માટે 12 ક્રેન ગોઠવાઈ છે. સુરત મહાનગરપાલિકાની ખૂબ ઉમદા કામગીરી છે. કોઈ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિ, કોઈ જાનહાનિ, માલહાનિ, ઘણીવાર આપણે મોટા ભાગ પેપર સમાચારોમાં જોતા હોઈએ છીએ ગણેશ વિસર્જન બાદ, કે ઘણા લોકોના ડૂબવાથી, પગ લપસી જવાથી મોત થતા હોય છે, તે બધું ટાળવા માટે સુરત મહાનગરપાલિકાએ ખૂબ સરસ ઉમદા કામગીરી કરી છે. દુર્ઘટના ન સર્જાય તે માટે કાંઠા પર ખાસ બોટ છે તે પેટ્રોલિંગ કરવાની છે. અને આજે ખૂબ મોટા પ્રમાણમાં ગણપતિ વિસર્જન થાય, ટ્રેક છે, ટ્રેક્ટર છે, ટ્રક છે કે નાના મોટા સાધનોમાં ગણપતિજીને, મૂર્તિને જે તે સ્થળોએ વિસર્જન કરવા માટે લઈ જવાની હોય છે. અને ખૂબ ભીડભાડ ન થાય, ટ્રાફિક ન સર્જાય તે માટે સિટી બસના BRTSના 22 રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. અને સવારે 7 વાગ્યાથી વિસર્જન ચાલુ થઈ ચૂક્યું છે. વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો બંધ રહેશે. 22 જેટલા રૂટ સદંતર બંધ રખાયા છે. જો આપણે રૂટની વાત કરીએ તો રેલવે સ્ટેશનથી ઓલપાડ, ઓલપાડથી સાયણ ગામ, સ્ટેશનથી રાંદેર ગામ, ગ્રીન સિટી, ભાઠાથી સ્ટેશન ઈસ્ટ, ઉમરા ગામથી કાપોદ્રા, મકાઈ પુલથી લક્ષ્મીધામ સોસાયટી, પછી વાત કરીએ ચોકથી ગોડાદરા ગામ, ચોકથી ગભેણી કનકપુર ગામ, ચોકથી પીઠાવાલા કોલેજ, મકાઈ પુલથી ગંગાનગર,
કતાર ગામની વાત કરીએ તો કતાર ગામ ઇન્ડસ્ટ્રીયલ માંથી ડિંડોલી, મકાઈ પુલ થી આદર્શ નગર અને ચોક થી ભીમપોર, કાદી ફળિયા મકાઈ પુલ થી ભેસાણ કોલેજ, કોસાડ યુનિવર્સિટી થી સુમન નગર સાગર થી લિંબાયત, ખરવર નગર ની વાત કરીએ તો ખરવર નગર થી ડભોલી ભેસ્તાન અને મોટા વરાછા ની વાત કરીએ તો મોટા વરાછા થી મિની બજાર લૂપ, ક્લોકવાઇઝ અડાજણ, જીએસઆરટીસી થી મોરાગામ, ઇસ્કોન સર્કલ થી યુનિવર્સિટી, ઇસ્કોન સર્કલ થી યુનિવર્સિટી, ત્યારબાદ જહાંગીરપુરા હાઉસિંગ, ગેલ કોલોની વેસુના સુધીના તમામ રૂટ સદંતર બંધ કરાયા છે. એટલે જો કોઈ પણ આજે દર્શક મિત્રો બહાર નીકળવા ઈચ્છતા હોય તો તેમણે પહેલા ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે કયા કયા રૂટ બંધ કરાયા છે. ગણેશ વિસર્જનના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ભીડભાડ ન થાય, અવ્યવસ્થા ન સર્જાય તે માટે મનપા સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જી ભરતભાઈ, ખાસ મારે એક અપીલ એવી કરી છે આપણા ચેનલના માધ્યમથી કે જે જે મંડળો છે એ લોકોને અમારી નમ્ર અરજ છે કે રાતના મોડે સુધી વિસર્જનની પ્રક્રિયામાં નહીં જોડાવ. ઠીક છે, કદાચ સમય સંજોગો મુજબ કદાચ રાત પડી જાય તો વાંધો નહીં, પણ બને ત્યાં સુધી ખૂબ ઝડપથી આપ ગણપતિ દાદાના વિસર્જન માટે આપ અત્યારથી જ નીકળવાની શરૂઆત કરો. કારણ કે ઘણી બધી મૂર્તિઓ પ્રતિમાઓનું આપણે વિસર્જન કરવાનું છે, તો એટલી બધી ભીડ થાય કે સવાર સુધી, આવતીકાલ સવાર સુધી જો આ નહીં ચાલે વિસર્જન પ્રક્રિયા, એ માટે મારે નમ્ર અપીલ છે, ખૂબ નમ્ર વિનંતી છે. એક વાત વચ્ચે હું કહેવા માંગીશ કે પોલીસ જેમ આપના સહયોગમાં આપણા શહેર સુરત શહેરની ખાસ વાત કરી રહ્યા છે કે આપણા સહયોગમાં જેમ પોલીસ સવારથી તૈનાત છે, તેમ આપણે પણ જે લોકો ગણપતિ વિસર્જન કરવા જઈ રહ્યા છે તેમણે પણ પોલીસનો પૂરેપૂરો સહકાર કરવો જોઈએ. કોઈ ભીડભાડ વાળી જગ્યાએ જો પોલીસ કહે તે પ્રમાણે અનુસરવું જોઈએ, કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવો જોઈએ. સાચી વસ્તુ છે, અને મારી ખાસ નમ્ર અપીલ છે યુવાનોને અને ગણેશ મંડળોને કે આપ ખૂબ ઝડપથી આપ ગણપતિ દાદાના વિસર્જનની પ્રક્રિયામાં જોડાઓ અને ખૂબ શાંતિથી, બેને કહ્યું એમ, પોલીસ અને કોર્પોરેશનના વ્યક્તિઓ જે પણ જે આજે સેવા સાથે જોડાયેલા છે, ઘણી પ્રાઇવેટ સંસ્થાઓ પણ એની અંદર સેવા માટે જોડાઈ છે ગણપતિના, ગણપતિજીના વિસર્જન માટે, તો એને સહકાર આપી અને આપ ખરેખર આ પ્રક્રિયામાં આપ સહકાર આપો અને ખૂબ શાંતિથી ગણપતિ દાદાને હંમેશા આપણા પર આશીર્વાદ સુરત શહેર પર રહ્યા છે કે કોઈ પણ વિઘ્ન વગર, કોઈ પણ તકલીફ વગર આજનો આ વિસર્જનનો જે કાર્યક્રમ છે અનંત ચૌદશ એ રંગે ચંગે પાર પડે. બિલકુલ, અને સુરત શહેરની વાત કરીએ ભરતભાઈ તો આજે અનંત ચતુર્દશી છે, એટલે અનંત ચૌદશ છે, અને ગઈકાલે ખૂબ ગણેશજીની કૃપાથી સુરત શહેરને બફારામાંથી મુક્તિ મળી હતી, ગાજવીજ સાથે પુષ્કળ વરસાદ વરસ્યો હતો. અને આજે આપણે વાત કરીએ અનંત ચૌદશ નિમિત્તે જો 5 ફૂટથી ઊંચી મૂર્તિઓની વાત કરીએ તો તેને ડુમ્મસ ઓવારે પધરાવવામાં આવશે, જ્યારે 14 જણાની એક ક્રેન દીઠ, એટલે કે એક ક્રેનની સાથે 14 જણાની ટીમ ગોઠવી છે, જે ખૂબ સરાહનીય કામગીરી છે. અને મોટી પ્રતિમા છે જે 5 ફૂટથી વધારે, તેની ઉપર નિયત કરેલી ફી વસૂલવાની છે. અને મનપાએ 9 ઝોનમાં તૈયાર કરેલા 19 જેટલા કૃત્રિમ તળાવમાં 5 ફૂટ કે તેથી ઓછી નાની મૂર્તિઓનું વિસર્જન થવાનું છે. અને આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ તો એક ખૂબ અજાયબી ભરેલો દેશ છે, કારણ કે આપણે ઓગસ્ટ મહિનાની વાત કરીએ, શ્રાવણ મહિનો ખાસ કરીને, તો શ્રાવણ મહિનાથી અવનવા તહેવારોની શરૂઆત થતી હોય છે. રક્ષાબંધન, 15મી ઓગસ્ટ, ખૂબ સરસ સરસ તહેવારોની શરૂઆત થાય છે. અત્યારે જો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો શ્રાવણ મહિનો એટલે કે શિવજીનો મહિનો, ત્યારબાદ તેમના પુત્ર ગણેશજી તેમનો 10 દિવસનો તહેવાર, અને ત્યારબાદ માં આદ્યશક્તિ 9 દિવસની નવરાત્રિ, એમ વાત કરીએ તો આખા પરિવારનો એક ઝુંડ તૈયાર થતું હોય છે કે પહેલા પિતા પુત્ર અને માતાનો. આવી રીતે ખૂબ આપણો ભારત દેશ અજાયબી ભરેલો દેશ છે, ખૂબ અલગ અલગ જાતિના અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને તહેવાર ઉજવતા હોઈએ છે. આ તહેવારોનું પાછળનું એક કારણ પણ એ છે, કારણ કે આમાં કોઈ પણ જાતિ રંગભેદ જોવા નથી મળતો. એમાં એવું નથી હોતું કે ગોરા લોકો જ ફક્ત તહેવાર ઉજવી શકે છે, કાળા જ ઉજવી શકે છે. બધા લોકો પોતાનો જાતિ, ધર્મ, રંગ બધું ભૂલીને એકબીજાને સાથે મળીને તહેવાર ઉજવતા હોય છે. જી ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર આપે મને અહીંયા જે ઇન્વાઇટ કર્યો, ચેનલનો આભાર માનું છું. અને આજના આ વિસર્જનમાં મેં કહ્યું ને એમ, ખાસ મારે અપીલ કરવાની છે યુવાનોને, પર્યાવરણ જાળવવાનું છે, સાથે નશાથી પણ આપણે દૂર રહેવાનું છે. અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગણેશજીથી કરીએ છીએ. અને આજે આપે કહ્યું એમ કે કોર્પોરેશન, પોલીસકર્મી જે પણ કોઈ આજે વ્યવસ્થામાં છે એ લોકોને સહકાર આપી અને વિસર્જન યાત્રામાં આપ
जल्दी से जल्दी जोड़ाई जाओ जेथी संध्याकाळ पहला घनी बधी प्रतिमाओनु विसर्जन थई जाए ए शुभ संकेत होय छे। तो आप अमारी अपील छे, फरी पाछी आ अपील करूं छूं कि आप झड़पथी आप विसर्जन यात्रामां जोड़ाई जाओ अने खूब सारी रीतना आपणे विघ्न वगर आजनो आ जे प्रसंग छे शुभ एने आपणे पार पाड़ीए। અને વિસર્જન એવી વસ્તુ છે કે નવા સર્જન માટે વિસર્જન થાય છે, એટલે આજના દિવસે આપણે જે આપણા ખોટા કર્મો છે, જે ખોટા વિચારો છે એનું વિસર્જન કરી અને એક નવા સર્જન તરફ, એક સમાજના આપણે ઉત્તરદાયિત્વ આપણા પણ આપણા માટે છે કે સમાજ માટે આપણે કંઈક સારું કામ કરીએ, દેશ માટે સારું કામ કરીએ। ને એવી એક આજે યુવાનોને મારી અપીલ છે કે આપ એવા એક ખૂબ સરસ વિચાર સાથે એક જીવનની નવી શરૂઆત કરશો અને ગણેશજી આપને એમાં ચોક્કસ મદદરૂપ થશે। બિલકુલ, અને આપણે દરેક ભગવાન પાસેથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ। દાખલા તરીકે કૃષ્ણ ભગવાનની આપણે વાત કરીએ તો કૃષ્ણ ભગવાને માતા પ્રત્યેનો પ્રેમ, પ્રજા પ્રત્યેનો પ્રેમ, પોતાના પત્ની પોતાના પુત્રો પ્રત્યેનો પ્રેમ, તેમણે જીવનમાં સતત ત્યાગ કર્યો છે, એટલે તેમની પાસેથી આપણે ત્યાગ સમર્પણ શીખીએ। તેવી રીતે આપણે ગણપતિજી પાસેથી શું શીખીએ? તો ગણપતિજી એક તો આપણને ખબર છે કે વિઘ્નહર્તા છે જ, અને બુદ્ધિમાં સૌથી પહેલા, એટલે કે આપણે કોઈ પણ સારું કામ કરીએ, આપણે ગુજરાતી લોકોની વાત કરીએ તો આપણે નવું પુસ્તક ખરીદીએ છીએ છતાં પણ આપણે શ્રી ગણેશાય નમઃ લખીએ છીએ। આપણે કોઈ પણ સારું કામ કરતા પહેલા ગણપતિજીને અચૂક યાદ કરીએ છીએ, લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ હોય આપણે ગણપતિજીને યાદ કરીએ છીએ। તો તેવી જ રીતે ગણપતિજી પાસેથી શીખવાનું છે કે આપણે માતા દેવ છે, પિતા દેવ છે, માતા પિતાને જ આપણે આખી દુનિયા માનીને તેમની સાથે રહીને તેમના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। આપણે આ ચેનલમાં આજે આપણે અત્યારે થોડો વિરામ લઈશું, વિરામ બાદ આપણે ફરીથી આપણી આ વાતો આગળ વધાવીશું। જી જી ભરતભાઈ, મોટા ભાગે આપણે આપણા કોઈ કાર્ય માટે આપણે એક સરસ વાક્ય, સરસ આપણે શ્લોક બોલીએ છીએ, સર્વ કાર્ય તો સર્વદા। જી, આ બહુ પ્રચલિત વસ્તુ છે અને આપણે એનો પાઠ કરતા હોઈએ છીએ, પણ આજે જ્યારે ગણેશજીની જ્યારે વાત છે ત્યારે સર્વ કાર્ય તો સર્વદા છે, પણ એની સાથે શુભ કાર્ય તો સર્વદા, એક સારા કાર્ય માટે આપણે ગણેશજીની ઉપાસના કરીએ છીએ અને ગણેશજીની સૌ પ્રથમ પૂજા કરીએ છીએ। તો ગણપતિ દાદા આપ સૌનું કલ્યાણ કરે એવી શુભકામના, થેન્ક યુ વેરી મચ, નમસ્કાર।